એટલા વાગ્યા. તે આપણે બે બહુને કીધું નહોતું કે તાર મમ્મીને ખબર કાઢવા આપણે જવાની છે. અરે કીધું તું કે મારે આજે ખબર કાઢવા જવાનું છે, વહેલી જાગી જજો. પણ તમને ખબર છે ને, આ શહેરની વહુઓથી તો કંટાળી ગયા. પણ કહેવા તું નથ ને, કહેવા જઈએ તો એને એમ થાય છે કે મારી સાસુ બોલે છે. પણ શું કરીએ, હવે એ લોકો જે રીતે ઢળાયા હોય, જે રીતે મોટી થઈ હોય, એ રીતે જે લોકો અહીંયા રહેવાની ને. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ પપ્પા. જય શ્રી કૃષ્ણ. આજે મારી મમ્મી ની ખબર જોવા મારે જવાનું છે. પણ તમે થોડા વહેલા જાગી ગયા હોત તો અમે લોકો અત્યારે તો અડધે પહોંચી ગયા હોત. મમ્મી વહેલા જાગ્યા છીએ, રોજનો અમારો 2 વાગ્યાનો ટાઈમ છે. આજે અમે 11 વાગે ઉઠી ગયા. જોયું નહીં મમ્મી, હું એલાર્મ સેટ કરીને સૂતી હતી રાત્રે, એક્ઝેક્ટ 11 વાગ્યાનો. જેવો એલાર્મ વાગ્યો ને તરત ઊભી થઈ ગઈ કે આજે મમ્મી પપ્પાને જવાનું છે ને. હા જાઓ તમે. એમ નહીં, 11 વાગે જાગવાનું હોય તો એ અલાર્મ સેટ કરવો પડે. પપ્પા અલાર્મ ને થોડી ખબર છે કે આપણે કેટલા વાગ્યાનું સેટ કર્યું છે. અને મીરા, કાલે હું 2 વાગે તો પાર્ટીમાંથી આવી, તો પછી એલાર્મ સેટ ના કરવો પડે પપ્પા. હા હા, બધી વાત સાચી. પણ તમને ખબર હતી કે વરસને વટલે દાડે મારે જવાનું હોય છે અને તમે એક દિવસ પણ ન સંભાળી શકો. પ્લીઝ મમ્મી, સવાર સવારમાં લેક્ચર નહીં પ્લીઝ. તમને લોકોને જવું હોય તો તમે જાઓ. એ બધું છોડો ને, આ તમે પાછા ક્યારે આવશો? કેટલા દિવસ લાગશે તમને પાછા આવતા? હા કે બા, ક્યારે પાછા આવવાના છો તમે લોકો? કેટલા દિવસ? શું 2-3 દિવસે આવીશું. પણ તમે લોકો કેમ પૂછો છો? તમને મારા વગર નહીં ગમે એટલે ને. મમ્મી સમજો, વધી ગયું એવું કઈ નથી. અમને તો છે ને રસોઈ ની ચિંતા હોય ને, હવે તમે ના હોય તો રસોઈ કોણ બનાવે? અમે એટલે પૂછીએ છીએ. મીરા, કામવાળી પણ છુટ્ટી પર ગઈ છે અને બીજી કોઈ ઓપ્શન માં મૂકીને નથી ગઈ. ના ના, હું તો મજાક કરતી હતી. હું તો આજે સાંજે જ મારી બાની ખબર જોઈને આવી જઈશ. હા બેટા. મમ્મી અત્યારની રસોઈ બનાવી દીધી છે? હા, ભાખરી બનાવી છે, બીજું બાકી છે. બાકી? હા, એટલે એટલા માટે કે મારે બીજી બધી તૈયારીઓ કરવાની હતી ને, એમાં મેં રસોઈ નથી બનાવી. પણ તમે પેલું તમારું શું આ શહેરમાં પેલું ખાવ છો એ બનાવીને આજે ખાઈ લેજો. 2 જણ જ છો તમે. મમ્મી ખાતા તો આવડે છે, પણ બનાવતા કોને આવડે છે? હા, આ તમારે પેલા મોબાઈલમાં નથી આવતી બધી રેસીપી. તમે કહો છો ને ખાના ખજાના, તે દિવસ મને બધા એ જોઈ જોઈને બનાવી દેજો. હા હા, એ તો મીરા હમણાં આવશે ને આદિત્યભાઈ અને દેવાંગ. હા ચાલશે. ઠીક છે મમ્મી, તમે લોકો જાઓ, નીકળો. હા અમે જઈએ છીએ. અને સાંભળો, તમે કસે પણ જાઓ તો પાછળના દરવાજે તાળું, આગળના દરવાજે તાળું, ઉપર તાળું, બધે તાળા મારીને જજો. અને 100 વાતની એક વાત, કબાટની ચાવી તો છે ને હું હારે લઈ જાઉં છું, એટલે કબાટમાંથી એક પણ વસ્તુ કાઢવાની નથી. સમજી ગયા? અમારે કબાટનું કંઈ કામ પણ નથી. તમારા કબાટમાં આમ પણ છે શું તો અમે લઈ લઈએ? અરે આ તો આપણે કંઈ વહુ છે કે આપણે એના નોકર છે, કંઈ ખબર જ પડતી. ના ના ના, વહુઓ છીએ, વહુઓ છે. અને વહુઓ છે ને આપણી બહુ સારી છે. બિચારી બંને શહેરમાંથી આવી છે ને, એટલે થોડુંક ઘણું આપણે ચલાવવું પડે. પણ હો સાંભળો, મેં શાકભાજી છે ને ખાલી ધોઈ નાખ્યા છે, ફ્રીઝમાં મૂકવાના બાકી છે. તો એ કામ થોડું પતાવી દેજો ને તમે બે ભેગા મળીને. હા પપ્પા, હું તમને શું કહું છું, આ તમે હમણાં બોલ્યા ને કે નોકર, અમે તમને નોકર સમજતા હોય તો પગાર ના આપીએ દર મહિને. અમે નોકર નથી સમજતા એટલે તો પગાર નથી આપતા. તમારા સસરાની સમજવામાં ગેરસમજણ થાય. હવે અમે રજા લઈએ. હા મમ્મી ચા, નીકળો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. ચાલો હવે તમે શું જોયા કરો છો મને? ઊભા થાવ ને, જાવ ને. મીરા ભાભી. ઓ આ શું છે? મેં તને કેટલી વખત ના પાડી છે મને ભાભી નહીં કહેવાનું, મને ઓકવર્ડ ફીલ થાય છે. મીરા કહે ને. ઓકે સોરી. મીરા એક કામ કર ને, ભાખરી તો બનાવીને જ ગયા છે, શાક તું બનાવી આપને. એક્સક્યુઝ મી, તું મને ચીંધે છે? હું તારા કરતાં મોટી છું. અને બીજી વાત, હું શાક બનાવીશ ને તો તું બીજી વખત ખાવા જેવી નહીં રહે, એટલે પ્લીઝ આ મને નહીં ચીંધતી. ઓકે તું મોટી છો ને તો હવે તને ભાભી જ કહીશ. કેજે ભાભી, પછી મને પણ આવડે છે બધું બોલતા. સમજી ગઈ ને?
તું રસોઈ કોણ બનાવશે? મને શું ખબર, તું મને શું કામ પૂછે છે? મમ્મી તો નીકળી ગયા, સાથે સાથે પપ્પાય નીકળી ગયા. એટલી બધી ભૂખ લાગી હોય ને તો તારા પતિશ્રીને કે બનાવીને ખવડાવશે. હા, એ તો મેં વિચાર્યું જ નહીં. એના માટે મગજ જોઈએ બેટા, વિચારવા માટે મગજ જોઈએ. છે તારી પાસે? દેવાંગને હું કઈ રીતે મનાવીશ રસોઈ બનાવવા માટે? કંઈક તો કરવું જ પડશે ને. ચલો આવવા તો દે, કંઈક કરીએ. દેવાંગને કઈ રીતે મનાવીશ? હસબન્ડ છે, આમ પણ બિચારો માનેલો તો છે, મનાવવાની જરૂર શું છે તારે એને? નાટક તો કરવું જ પડશે, નહીંતર દેવાંગ રસોઈ નહીં બનાવે. ગોપી સૂતી છે શું? ચાલ ને આપણે જમી લઈએ, બહુ ભૂખ લાગી છે યાર. આજે ચાલ જમવાનું. બસ એ જ તો નથી બન્યું. શું વાત કરે છે, કેમ નથી બન્યું જમવાનું? દેવાંગ મને બહુ જ પેટમાં દુખે છે. તમે એક કામ કરશો, તમને થોડું થોડું બનાવતા તો આવડતું જ હશે ને. પ્લીઝ તમે કંઈક બનાવી દો ને. મને તો બટેકા પૌવા બનાવતા આવડે છે ખાલી, બાકી કંઈ નથી આવડતું. બટેકા પૌવા? એક કામ કરો ને, યુટ્યુબમાંથી જોઈ જોઈને શીખી લો ને. પ્લીઝ મને બહુ જ પેટમાં દુખે છે, હું નહીં બનાવી શકું. અને મેં ભાભીને કીધું પણ ભાભીને માથું દુખે છે, એટલે બેઉને એક સાથે જ માંદું પડવું હતું એમ ને. પ્લીઝ 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 દેવાંગ બનાવી દો ને. કંઈક કરીએ પણ જોઈ જોઈને પણ કઈ રીતના થશે મને એ નથી સમજાતું. એક કામ કરો, આદિત્યભાઈને તો આવડતું હશે ને, તમે એ બંને ભાઈઓ મળીને બનાવી નાખો. એવું થોડી જરૂરી છે કે દર વખતે લેડીઝ જ બનાવે. પણ આદિત્યભાઈને ક્યાંથી આવડે? આવડતું હશે, તમે એને પૂછો ને. ભાભી એમને શીખવાડી દીધું હશે, એ તો મારી પહેલાના આવ્યા છે ને લગ્ન કરીને, ક્યારેક તેમણે બનાવ્યું જ હશે. આમ પણ મોટા ભાઈ સિનિયર ખરા ને, એટલે આ લાઈનમાં એમનો એક્સપિરિયન્સ વધારે હશે ને. હા બચી ગઈ. ભગવાન ભગવાન ભગવાન, ચાલ ફટાફટ જમી લઈએ. મમરાજ ખાવાના છે? જમવાની વાત કરું છું. હા તો હવે મમરાજ ખાવાના હોય ને, મમ્મી પપ્પા તો ગયા, જમવાનું કોણ બનાવશે? એટલે તે જમવાનું નથી બનાવ્યું. તમે તો એવી રીતે પૂછો છો ને કે હું પ્રોફેશનલ કુક હોય. ના નથી બનાવ્યું. અરે તાળી પાડો. તાળી પાડીશ તો બનાવી દઈશ. ના તો પણ નહીં બનાવી દઉં, પણ તાળી પાડો ને તો થોડું સારું લાગે મને. જો મીરા, આ તો ખોટું કહેવાય. એક તો સવારમાં વહેલા જાગીને હું ઓફિસે કામ પર વયો જાઉં અને બપોરે માણ ઘરે જમવા માટે આવું, તો તે જમવાનું નથી બનાવ્યું. હા મમ્મી ક્યારેક બહાર જાય તો ઘરની બધી જવાબદારી તારે સંભાળવી જોઈએ ને. સાચી વાત છે, આટલા લાંબા લેક્ચરનો ફાયદો શું? એક ફોન કરાઈને કે જમવાનું બનાવ્યું છે કે નહીં તો હું ના પાડત, અને તમે લઈને આવત તો કેવા મસ્ત મજાના સાથે જમતા હોત નહીં? અરે ફોન કરતા તો મને આવડતો હતો, પણ મને ખબર હતી કે જો હું ફોન કરું ને તો તું કહે કે હોટલમાંથી લેતા આવજો, એટલે જ મેં ફોન નહોતો કર્યો. મને એમ કે ઘરે કંઈક બનાવશે. અને ફોન નહોતો કર્યો ને એટલે જ હવે તમે ભૂખ્યા રહેશો. મારો તાલી. ના હું ભૂખ્યો નથી રહેવાનો, મને બહુ ભૂખ લાગી છે ભાઈ, કંઈક બનાવ ને ફટાફટ. આ બધું છે ને મમ્મી પાસે રડવાનું હોય, ભૂખ લાગી છે ભૂખ લાગી છે. મને શું છે, મને લાગી છે, મેં મમરાજ ખાધા. આમાં હવે થોડાક જ છે, આટલા હે તો મારું પેટ પણ નહીં ભરાય. તમે શું કામ ચિંતા કરો છો, તમે તો મારા પતિ છો, આખું પેકેટ રાખ્યું છે તમારા માટે, એ ખાઈ લેજો. ના મીરા, ખરેખર યાર બહુ કડકડતી ભૂખ લાગી છે, જમવાનું તો કંઈક બનાવવું જ પડશે. મમ્મી કંઈ બનાવીને નથી ગયા? મમ્મી ભાખરી બનાવીને ગયા હતા ને, તો એ ભાખરી સારી ન લાગી, મેં તો કૂતરાને ફેંકી દીધી. શું? હા મમ્મીએ બનાવેલી ભાખરી તે કૂતરાને ફેંકી દીધી? હા તો હવે અમે તો ખાઈએ નહીં, તો કોણ ખાય? અરે અમે છીએ ને,
ઓ શેટ, હું તો ભૂલી જ ગઈ હતી કે આપણા ઘરમાં પણ કૂતરા કરતા જાય એવા માણસો છે. મારો મતલબ છે કે ભૂલી ગઈ હતી કે મારો ઘરવાળો બાકી છે જમવાનું એમ. મીરા, તું જલ્દી કઈ કર, મને બહુ ભૂખ લાગી છે. ફટાફટ તને જે આવડતું હોય ને એ બનાવી નાખ. જલ્દી કઈક કરું ને, તો લાવો ફોન. હમણાં જલ્દી કઈક કરું. ફોન? હા, જમવું છે ને તો જલ્દી લાવો. હા, લે ને. એ આ આ શું કરે છે તું? હા, સ્વીગી માં ઓર્ડર શું કામ કરે છે તું? બહારથી નથી મંગાવવાનું ભાઈ. અરે પણ તમને ભૂખ લાગી છે ને, તો જલ્દી જલ્દી જમવાનું મંગાવી દઉં. ના ના ભાઈ, એ કરતા તો હું જાતે બનાવી લઈશ, ખર્ચો વધારે થઈ જશે. થોડાક મમરાય ખાઈ લઉં અને ખાવું તો પડશે ને, તો જ રસોઈ બનશે. કેવી વાત કરે છે! એવા માણસ છે યાર, મમરામાં પણ જીવ પડે આ લોકોનો. એ જલ્દી બનાવજો, ભૂખ લાગી છે બહુ. હા, સો ડિસરિસ્પેક્ટફુલ. મમરા લઈ લીધા. એ શું કરવું કઈ સમજાતું નથી. વારો પડી ગયો? હા મોટા ભાઈ, સેમ ટુ યુ. તો સારું કહ્યું, સમજી લે કે હું તારી મદદ કરવા આવ્યો છું. મમરા ખાઈશ? ખરેખર કેવી ઘરવાળી મળી છે. રસોઈ એને બનાવીને તૈયાર રાખવી જોઈએ, એના બદલે આપણે અત્યારે આવીને રસોઈ બનાવવી પડે છે. વિચાર તો કર. અરે એ તો ઠીક છે મોટા ભાઈ, પણ ભૂખ બહુ લાગી છે. શું બનાવવું એ તો કયો. મને લાગી છે મમરાય પૂરા થઈ ગયા. શું બનાવશું કઈ મળતું નથી. દાળ મળી ગયો, ગરમ મસાલો. જે ગરમ મસાલો પેટમાં ભરશે, ખાલી ગરમ મસાલાને શું કરીશ. આ દાળનું કઈ બનાવતા આવડે છે? એનું તો શું બને. છોડ, મને એ થાય છે કે આ લોકોને એટલી સમજ નહીં પડતી હોય કે કહી નહીં તો જે એને આવડતું એ બનાવી દેવાય. ખાલી રોટલી ભાખરી તો આવડવી જોઈએ ને, એ ખાઈ લે. અરે મોટા ભાઈ, હું શું કહું છું, હવે એ લોકો નથી બનાવતા તો આપણે બને કંઈક ટ્રાય કરીએ ને, જે થશે જોયું જશે. હા, આ બટેકા મને અહીંયા દેખાય છે. બટેકાને બાફી નાખવા છે? શેકી નાખીએ બટેકાને, શેકીને એનું શાક કરી નાખીએ. એ જ કરીએ. લે ને, મૂકી દે ચાર પાંચ બટેકા. ચાલો કરીને. અને આ ડીશ ક્યાં છે? અહીંયા અંદર શેની ડીશ છે? અરે ખોલ તો. અરે મોટા ભાઈ, આમાં તો ભાખરી છે. હા, પણ આ મીરા તો કહેતી હતી કે ભાખરી છે. હોય કે મોટા ભાઈ ખાયલો, આપણું તો થશે. હા ભાઈ, આપણું થઈ ગયું. એટલા બટકા એ પેટ ભરી લઈએ, બાકી જોયું જશે. એને ખાવું હશે ને તો બનાવશે. મેં તો ચાલુ કરી દીધું છે. હું ચાલુ કરી દઉં. હું આવી જિંદગી જેને કોઈને ન આપે. પણ આ ભાખરીમાંથી દૂધ અને બિસ્કિટનો સ્વાદ એમાં એવું છે ને, મમ્મીના હાથની બનાવેલી હોય ને એટલે એમાં પ્રેમ હોય, પ્રેમનો સ્વાદ છે. કૂતરાએ ખાધેલી છે, ખા. ગમે હોય પણ આ ભાખરી આજે અજીબ છે. હા, હવે વાત માની જાઓ ને, તમને કેટલી વાર કીધું, આ અમે જ્યારે આવીએ ત્યારે તમને કહીએ છીએ કે હાલો અમારી હારે શહેરમાં ચાલો, પણ તમે એકના બે ન થતા. એ તમે ગમે એટલું કહેવો ને તોય હું નહીં જાઉં. એ મારા ગામડા જેવું કાંઈ નહીં. આ જો અહીં બેઠી છું ને
તો એ બધાને મોઢા દેખાય ને આ કંઈ વાર આવતું હોય ને એ તમારા સિટીમાં તો છે ને બંધ બારણે બેસવાનું, કોઈના મોઢાએ ન દેખાય એ મારે ન થવું, હું અહીં હારીશ છું. તમે કાંઈ અરે તમે તમારી માટે અમે તમને તમારી માટે નહીં અમારી માટે કેવી છે, તમે અહીંયા હોવ ને તો અમને નિરાશ રહે. હા તો અમારે તમને મળવું હોય એટલે અહીંયા આવવું પડે અને અમને અહીંયા તમારી ચિંતા થાય. ઓલું તમે અમારી યારે રહેતા હો ને તો અમને એમ થાય કે હાલો ભાઈ બા અમારી યારે તો રહેશે. અને બા આજો આ તમારી હારે માણ રાખ્યા છે પણ અમારા જેવી દેખભાળ થોડી કરે, તો મારું માનો ને તો તમે અમારી હારે હાલો ને શહેરમાં. એ ના પાડીને તમને, મારે ક્યાંય નથી આવવું, હું ભલીને મારું ગામડું ભલું. અરે પણ ગામડામાં તમારે રહેવું છે તો હાવ એકલું, અને આયા કોણ તમારે બીમાર પડ્યો તો તમને અર્જન્ટ દવાખાને કોણ લઈ જાય લ્યો. અને મારી વાત સાંભળો, આ બીમારીમાં તમારી હારે અહીંયા નર્સ રાખી હતી, આ બે માણ રાખ્યા હતા, પણ શું અમારા જેવી દેખભાળ થઈ નહીં ને? ના થઈ ને? અરે હું કહું છું તમને, આ અમારો કામ ધંધો ત્યાં છે ને એટલે અમારથી શહેર નથી છૂટતું, પણ તમે તો હાલો અમારી હારે. એ મારી વાત સાંભળો, આ મારી હમણાં છે ને તબિયત બગડી હતી ને તો આપણી બાજુમાં ઓલી કડવી ડોહી નહીં એ રોજ મને રોટલો ને છાસ ને દૂધ ને બધું દઈ જતી હતી, મારે છે ને ક્યાંય આવવું નથી, મને અહીં રહેવા દો ને કહું છું. જો બા હું કહું તમે વધારે નહીં 15 દી મહિનો રોકાવ, જો તમને ન ગમે ને તો હું પાછા તમને ગામડે મૂકી જાય બસ. એટલે પણ તું સમજતી કા નથી, તને ખબર છે ને કે આપણા મા દીકરીના ઘરનું પાણી એ ન પીતા હોય, એટલે મારે છે ને હવે આ જાતિ જિંદગી મારે એ પાપ કરવું નથી, દીકરીના ઘરના પાણી પીવા ને ખાવાના ખાવા ને એ અહીંયા બધું હારું છે. અને સાંભળ, એ અહીંથી હાડાટ થતી ત્યાં આવું ને ત્યાંથી પાછી ન ગમે એટલે અહીંયા આવું, એમાં તમે કંટાળી જાઓ. અમે નહીં કંટાળીએ. અરે એમ નહીં, તમે એમ કહો છો કે દીકરીના ઘરનું પાણી ન પીવાય, પણ દીકરીને ઘરનું પાણી ન પીવાય પણ દીકરાના ઘરનું તો પાણી પીવાય ને. હું છે ને તમારો જમાય નહીં પણ તમારો દીકરો છું, હું તમને હગા માં સમજુ છું, તમને તોય તમે સમજતા નથી. એ તમે છે ને ભલે મારા દીકરા થઈને રહ્યા હો પણ વ્યવહારે તો મારા જમાય જ છો ને, મારે નથી આવું કહું છું, તમે ધડ મૂકો ને. અરે આ બધા તમને આજુબાજુ વાળા સેવા કરે છે ને, એ કઈ તમને હારા જોઈને સેવા નથી કરતા, એ બિચારા શર્મે ધર્મે સેવા કરે છે કે ગૌઢો માણસ છે તો આપણે સેવા તો કરવી પડે ને. અને લોકો છે ને બા વાત કરે કે છોકરી એમની શહેરમાં આમ ઠાઠમાં રહે છે અને માની દેખભાળ નથી કરતી, અને એક વાત તમને કહી દઉં, આ ભાઈ વિદેશમાં જઈને પડ્યો છે અને હું એક જ છું અહીંયા શહેરમાં, તો તમારી દેખભાળ તમારી દીકરી ન કરે તો બીજું કોણ કરે? અને તમે તો છે ને ભાગશાળી છો, તમને એવી દીકરી ને આવો જમાય મળ્યો છે. જો બા મેં કીધું ને ન ગમે ને તો પછી છે ને તમને હું ગામડે મૂકી જાય, પણ તમે 15 દી હાલો. હું એક શરતે આવું. હું માનશો? હા કયો તો ખરા શરત. એ ત્યાં છે ને હું આવું તો ખરી પણ મને ખાટલો લઈ દેવાનો, અને રોજ છે ને મને હાંજે ખાટલામાં નીચે બેહવા જવા દેવાની, પછી ઘરમાં રહ્યો ઘરમાં રહ્યો તો એમ હું કાંઈ ઘરે નહીં રહું. એ હારું બા, તમારી બધી સર તમને મંજૂર, પણ તમે હાલો અને ખાટલાની ક્યાં વાત કરો, તમે એક ખાટલા તમે કહેતા છો ને તમારા માટે 10 ખાટલા લાવું હું, પણ તમે હાલો વાંધો નથી. મને એક ખાટલો જોઈ અને એક હારો રોટલો જોઈ, મારે બીજું જોઈ હું તમને ટાઈમ થાય એટલે બધું મળી જાય. ભાગશાળી છો માટે કે તમને આવા દીકરી ના જમાય મળ્યા, નકર અત્યારે હાડ હાડ થાય છે બધા ગઢિયા, કોઈ ભાવે નથી પૂછતું ગામડામાં. એ હા જમાય, હું તો ભાગશાળી છું કે તમે મને મળ્યા છો, એ બીજો મળ્યો હોત ને તો કોઈ મને વતાવા ન આવત. એ હાલો આશ. એ બા હાલો, આ તમારો છે ને થેલો મેં તૈયાર જ રાખ્યો છે, હાલો. મારે બઝરની ડાબલી મૂકી છે ને, આ બધું મૂક્યું છે. એ હાલો આવો બા. એલી રીસા, આ તું કોના ઘરે લઈ આવી છે ને આ સોડિયું કોણ છે? મમ્મી બાને અહીંયા કેમ લઈને આવ્યા છો? બા હા આપણું જ ઘર છે, આપણું જ ઘર છે બા, અને આ બે છોડીઓ મારી વહુઓ છે. હા આદિત્ય, દેવાંગ, દેવાંગની વહુ ગોપી અને આદિત્યની વહુ મીરા. એટલે કઈ ભૂલ થાય છે, આપણી વહુ આવી ન દેખાય.
આપણી જોવો છે પક્કે લોકો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. અને તમારા માટે અલગથી કેવાનું પગે લગવું. આ લોકોને પગે લાગતા નથી આવડતું. આપણે છે બા, આપણે છે. આ શહેરની છે ને છોડીઓ, એટલે એ લોકોને આપણા રીત રિવાજ ન ખબર પડે. હે સમય, તમે તો કંઈક એવું કહેતા હતા ને કે એ શહેરમાં મારે બહુ બધી મિલકતું છે ને મારું બહુ મોટું નામ છે ને એવું બધું છે. તો હે સમય, આ વહુએ ક્યાં બધા અધૂરા કપડાં પહેર્યા છે? આણે નીસેનું નથી પહેર્યું, આણે ફાટલું પહેર્યું છે, ક્યાં આવું? બા, ફેશન. હું છે ફેશન, ફેશન. અત્યારે કપડા પહેરે છે. તમારા નાની સાસુ છે. બધી વાત જવા દો, હમણાં તમને તમારા રૂમમાં લઈ જાઓ, સરસ મજાનો ખાટલો ઢાળી દઉં, તમે આરામ કરો. હ, આરામ કરો. ચાલ. નથી સોટલા વાળા ને નથી કાંઈ ને. દિવાંગ, આ શું છે? તમને લોકોને અક્કલ જેવું છે કે નહીં? તમારા રૂમમાં બેસીને તમારા વર સેવા કરે ને એ તો સારું લાગે. અમારી માની સામે મારી તો ઈચ્છા જ નહીં. મમ્મી, 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 શાંત થાઓ, શાંત થાઓ. તમને લોકોને તો ખબર છે ને કે તમારા નાની માં કેવા છે. અરે મને ખબર છે, મારી વહુ ફેશનેબલ છે, પણ મારી માં જ્યાં સુધી આ ઘરમાં રહે ને ત્યાં સુધી તમારા ઢોંગઢળા મૂકી દેજો. મમ્મી બધું બોલ્યા ને મેં કોઈ ના સાંભળ્યું, પણ આ ફેશન વાળું લીધું ને મને બહુ જ ગમે. હા મમ્મી, આઈ લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ. ડોબા જેવી તને એમ કહે છે કે પૂરા કપડા પહેરજે, જ્યાં સુધી અહીંયા બા છે ને ત્યાં સુધી. પ્લીઝ એક્સક્યુઝ મી, અમારાથી આવું બધું નહીં થાય. એક કામ કરો દેવાંગ, તમે છે ને બાજુનો ફ્લેટ છે ને ખાલી પડ્યો છે, બુક કરાવી લો. મમ્મી અહીંયા રહેશે ત્યાં સુધી આપણે ત્યાં રહેશું. ઓ હલો, આને કોક સમજાવો, બા સમજાવો. હા, આવું નહીં થાય. અમારી માં છે બહુ જૂનવાણી વિચારની છે. તો અહીંયા શું કરવા લાવ્યા તમારી માને? તબિયત નહોતી સારી ને બાની, એટલે સેવા કરવા લાવી અહીંયા. સેવા કરવા? હા. એટલે કોણ કરશે? તમે તો ઉપર ગોપી, એ તો મમ્મી જ કરશે ને. તું સાંભળ ને ખાલી. હા મમ્મી, તમે કન્ટિન્યુ કરો, મસ્ત એક્શન કરો છો, જલ્દી બોલો. મસ્ત એક્શન અમારી વહુને થઈ શું ગયું છે? જો હું તમને કહું છું, મને તમારી ફેશનથી વાંધો નથી, તમારી રહેણીકરણીથી વાંધો નથી, પણ મારા માં આવ્યા છે ને ત્યાં સુધી જરા સંભાળી લેજો. તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. તમને દેખાયું નહીં, તમારા સસરાને મારી માં સંભળાવીને ગઈ. આટલી મી માલ મિલકત છે, આટલો રૂપિયો છે, 120 વીઘા જમીન છે, તો એ ટૂંકા કપડાં પહેરે છે, ફાટલા કપડાં પહેરે છે. જો મમ્મી, તમારે જે કેવું એને કહો, પણ તમારા મમ્મી નતા બોલ્યા ફાકા ફોજદારી, એ અમે નથી કરતા. હા, આપણી પાસે ખરેખર જમીન છે તો બોલવું જોઈએ ને તમારે. જમીન છે તો ભલે ને રહ્યા, પણ એ જ્યાં સુધી અહીંયા રહેશે ને ત્યાં સુધી તમારે લોકોએ મમ્મી જેમ કહે છે ને એમ જ કરવું પડશે. હવે કઈ મારી માં છે ને મને ઉપર નો રસ્તો બતાવશે, મહેરબાની કરજો. હું આટલી ઉંમરે મારી માં થી બેઉ છું. એટલે તમે શું વિચારો છો કે અમે તમારી જેમ સાડી પહેરીને રહીએ? સાડી નહીં તો કમ સે કમ ડ્રેસ પહેરજો, તમને જેમ ઠીક લાગે એમ કરજો, પણ થોડા દિવસ સંભાળી લેજો. ચાઇનાની દીવાલ છે ને વચ્ચે વચ્ચે હોય છે, હોય છે. શું છે મમ્મી આ બધું? રાડો નહીં પાડો ને, આમ થાકે છે કે મારા મમ્મી થી બીવું છું તો રાડો શું કામ પાડો છો? અરે રાડો ના પાડું તો બીજું શું કરું? હું ધીમા અવાજે જ બોલું છું. હા, મારા બે છોકરાઓ જોડે મહેરબાની કરીને સેવા નહીં કરાવો. તમે લોકો એ બાયડીના ગુલામ બનાવી દીધા છે. એ બંને તમને પ્રેમ કરે છે, એનો મતલબ એમ નહીં. મમ્મી
મમ્મી તમને તમારી મમ્મીનો રંગ લાગી ગયો કે શું? જો અમારા ગુલામ ગુલામ નથી, અમારા હસબન્ડ છે અને અમે થાક્યા હોય તો? ખોટું શું કામ બોલે છે, અમે એમ જ રહીએ છીએ ને, હમણાં તો તમને રાંધીને ખવડાવ્યું પણ ખરા. શું? હા મમ્મી, તમે બહાર ગયા હતા ને? કોણ તમારે? અરે હવે એ વાત મૂકો ને, હું શું કહું છું કે તું છે ને તારા જટિયા છે ને બાંધી રાખજે, બા આવ્યો છે તો આપ તો બાંધીને રાખવાનું, તમે બાંધીને રાખજો, આ સારું ના લાગે. થોડા દિવસ બેટા, થોડા દિવસ, મારી બહુ સારી છે, આમ તો બહુ સારી છે. ઓ માય ગોડ, સો ચીપ પીપલ, હું કઈ નહીં કરું એવું. અરે અરે ચીપ. હેલો. અને હું પણ નહીં કરું. ઓકે, શું હું પણ નહીં કરું? અરે અરે ગોપી, ત્યાં સુધી બસ આ બંને સકળી રહે તો સારું. આપણે બધા છીએ ને એને સરખી રાખવા માટે, આપણે બધા મહેનત કરશું, હિંમત રાખીને આપણે એને સરખી કરી દેશું, ચિંતા નહીં કરતા. પણ હા, બાને છે ને આ બંનેની સામે ન આવે ને એવો પ્રયત્ન કરવો પડશે. હા સાચી વાત. તમે રિલેક્સ. હા મને શોપિંગ કરવા ક્યારે લઈ જશો? જવકા શોપિંગ કરવા જઈશું આપણે શાંતિથી. હા હા, મમ્મી જે કહેતા હતા ને એ સાચું જ કહેતા હતા. હા તમે પાછું ચાલુ કરી દીધું. હું શોપિંગ કરવા ક્યારે લઈ જશો એમ પૂછું છું તો તમે મમ્મીની વાત ચાલુ કરો છો. પણ મમ્મીએ મને કીધું છે કે હું તને આ વાત કરી દઉં. હા, બહુ ટૂંકા ટૂંકા કપડાં અને થોડુંક ઘરનું કામકાજ કરવાનું રાખવાનું. હા હમણાં આ ટૂંકા કપડાં છે, આ તો આખે આખા પહેરેલા છે, આમાં ક્યાં તમને ટૂંકું દેખાય છે? પણ એમ છતાંય બા ગામડેથી આવ્યા છે ને એટલે એમને આ બધું બહુ આમ અજુગતું લાગે. એટલે જો દેવાંગ, મારાથી નહીં થાય. હા બાને તો જોઈએ છે કે હું સાડી પહેરીને ફરું, મારાથી નહીં ફરાય. જો ગોપી, તું જેમ કહેશે ને એમ હું કરીશ. બસ તારા હાથ દબી દઈશ, પગ દબી દઈશ, જરૂર પડે તો હા મતલબ માથું દબી દઈશ. તું તું જેમ કહીશ એમ કરીશ. હા પણ થોડા દિવસ સાચવી લે ખાલી. બસ એ તો હું નહીં સાચવું તોય તમારે કરવું જ પડશે, એમાં કઈ નવી વાત નથી. હા અત્યાર સુધી કરતા જ તને. હા એ તો કરતો જ તો. પણ કરવાનું જ હોય, એ તમારો ધર્મ છે, પતિ ધર્મ જેને કહેવાય ને એ છે. તો તું થોડો પત્ની ધર્મ નિભાવ ને, હું પતિ ધર્મ નિભાવી દઈશ. બસ મેં કેટલો મારો પત્ની વ્રતા ધર્મ નિભાવ્યો છે તમને ખબર છે? મારા મમ્મી પપ્પાને છોડીને તમારા ઘરમાં આવી, આવા ઘરમાં, એટલે મારા ઘર કરતાં તો તમારું ઘર નથી જ સારું. હા તો પણ અહીંયા પડી છું ને કોના માટે? મારો પત્ની વ્રતા ધર્મ નિભાવવા માટે. આનાથી સારું તો બીજું સારું જ છે ને ઘર તો? સારું જ છે પણ મારા ઘર જેટલું તો નથી જ સારું. હવે તમે મગજમારી નહીં કરો, ચા બનાવી દો, જાઓ. ચા બનાવવા અત્યારે જઈશ તો બા આવ્યા છે ને એટલે અત્યારે જાઉં છો કે નહીં? પછી રાખ ને, ગમે ત્યારે હું બનાવી દઈશ. અરે મને અત્યારે ચા પીવી છે તો પછી શું કામ રાખું? ગોપી મારી વાત માન ને તું. જો તું તું ખાલી એક વખત મને ઓકે કહી દે કે તું નાના કપડાં નહીં પહેરે એટલે હું બધું જ કામ કરી દઈશ. બસ હું નાના કપડાં જ પહેરીશ, મને ગમશે એવા. ઓકે, જ્યાં પહેરું છું ને બસ એવા જ. તમે જાઓ ને યાર, હવે ચા બનાવીને આવો ફટાફટ. એ તો કરવું જ પડશે. નહીં બાકી મારી વાત તો કોઈ દિવસ માની જ છે ક્યાં? કપડા નહીં પહેરવાના, બહાર જમવા નહીં જવાનું, ઘરવાળાઓ સેવા ન કરે તો આ સાસરામાં આપણે કામ શું છે? હાલ રીસામણે જતા રહીએ બે. રીસામણે? હા તો પછી ત્યાં કોણ સેવા કરશે? એ વાત પણ સાચી. અહીંયા હશું તો આ લોકોને આપણે ટોર્ચર કરી કરીને સેવા કરાવડાવશું ને. હા ગોપી, મને તો એમ હતું કે તારામાં અક્કલ જ નથી, બોલ, પણ તારામાં થોડી ઘણી અક્કલ તો છે. હા થોડી ઘણી એટલે? હવે વખાણ કર્યા ને તો બસ એટલામાં માની જવાનું હોય, પછી તમારે તો આવડું લેક્ચર જોઈએ અક્કલ ઉપર. મીરા,
તને ખબર છે અત્યારે મને દેવાંગે એવું લેક્ચર આપ્યો કે મારે ટૂંકા કપડાં નહીં પહેરવાના, બા છે ત્યાં સુધી બહુ સાચવીને રહેવાનું, જે અત્યારે કરી રહ્યા છે ને એમાં કંઈ જ નહીં કરવાનું. બોલ, મને પણ એવું જ કીધું છે આદિત્યએ કે ટૂંકા કપડાં નહીં પહેરવાના, બા કેટી પાર્ટીમાં નહીં જવાનું. પણ જો હું છે ને આ બધું કંઈ માનવાની નથી, હા તારે માનવું હોય તો માનજે, તું છે ને દેવાંગભાઈથી ડરે છે, હું કઈ આદિત્યથી ડરતી નથી. ઓહ, હું પણ એનું કંઈ માનવાની નથી, હા બિલકુલ નથી માનવાની. હું શું કહું છું, બહુ દિવસો થઈ ગયા નહીં આપણે પાર્ટીમાં ગયા જ નથી, અને બા આવ્યા પછી તો ક્યાંય નથી ગયા. ચલો ને આજે આપણે પાર્ટી કરવા જઈએ, અને હા સાથે પેલી ભાભીને લઈ જઈએ ને, આ બાજુમાં રહેવાઈ છે નવી, ખબર છે? આ પેલી આ સાડી વીટીને ફરે છે. અરે ડોક્ટર છે. ઓ ભલે ડોક્ટર હોય, એ કેવા કપડાં પહેરે છે? મને કોઈ અંદરથી ડોક્ટર તો લાગતી જ નથી. એ છોડો ને જે હોય, આપણે એને લઈને જઈએ પાર્ટીમાં. ઓ માય ગોડ, કેવા દિવસ આવ્યા છે, આવા ચીપ પીપલ સાથે રહેવાનું મારે. ચાલ ઇટ્સ ઓકે, ડન કરીએ ત્યારે. રેડી થઈને આવ. સારું, 8 વાગે નીકળીએ. સારું, હું જાઉં છું. એ પહેરીશ શું? શું ગોપી તું પણ યાર શું વાતો કરે છે, જે મજા આવે ને એ પહેરી લેવાનું, બસ ખાલી બાની નજરમાં નહીં આવવાનું, સમજી ગઈ ને? આનો ઇસ્તેમાલ કર. હા તે કામ કરીએ. આપણે છે ને બાને એવું કહીને જશું કે અમે શાકભાજી લેવા જઈએ છીએ, એટલે બા પણ ખુશ અને આપણે પણ ખુશ. વાહ ગોપી વાહ, સાચે થોડી એવી અક્કલ છે, પણ તું કામ બહુ જાજુ કરાવે છે એની પાસે. ચાલ ત્યારે હવે હું જાઉં છું. હાઈશ, આજે તો કિટ્ટી પાર્ટીમાં જવા મળશે. ચાલ ત્યારે હું રેડી થઈ જઉં. અરે માથા કૂટ, એટલે શું કરે તું અહીંયા? કઈ નહીં, જો ને હું તો છે ને ડિપ્રેશનમાં આવી ગઈ છું બહુ વધારે પડતી. ડિપ્રેશનમાં? હા. એટલે પણ શું થયું? આ જો ને આદિ, તમારા બા આવ્યા ને ત્યારના ખબર નહીં, મને તો કંઈ ગમતું જ નથી. ડિપ્રેશનમાં આવી ગઈ છું. ડિપ્રેશનમાં માણસ છે કે ભૂત છે? ભૂત તો નથી, પણ તને ડિપ્રેશન એ નથી, હકીકતમાં ડર કહેવાય, બીક લાગે છે તને. ઓ હું તમારાથી નથી બીતી, તો તમારા બાથી શું બીવાની હતી? વાતો કરો છો. એ વાત એ સાચી હો, પણ આ ફાટલા પહેર્યા છે તે પાછા તને ના પાડી હતી ને? આને છે ને ફાટલા ના કહેવાય, ફંકી કહેવાય. આ જ વાંધો છે તમારા ગરીબ લોકોનો, કંઈ ખબર તો પડતી હોય ને, અને બસ નીકળી પડે બજારમાં. ગરીબ? હા ગરીબ જ છીએ ને, જ્યારથી તારી સાથે લગ્ન કર્યા છે ને ત્યારથી સાલો ગરીબ બની ગયો છે. એટલે પેલા અમીર હતા એમ? ક્યાં હતી તમારી અમીરી બધી? અમીરી તો કુટી કુટીને હતી, પણ સાલી બધી ચકનાચૂર થઈ ગઈ. આદિ એ છોડો ને, મારું એક કામ કરશો તમે? આ બોલ ને શું કરવાનું છે? આ તમારા બા આવ્યા છે ને એને સમજાવીને રાખો, મારા હાથે ચડ્યા છે ને તો ગળું દબાવી દઈશ. એવું ના કરાય, એમની ઉંમર તો જો, મારું ગળું દબાવે તો બરાબર છે, પણ એ તો જતા રહેશે સીધા જ. એવું ના કરાય, એ જતા રહે ને એટલા માટે જ ગળું દબાવું છું, જો એ જતા રહે ને તો આખા ઘરને શાંતિ જ શાંતિ. અરે શાંતિ તો થઈ જશે, પણ છે ને એના માટે થઈને તારે સરસ મજાના કપડાં પહેરવા પડશે, પ્રેમથી એની સાથે રહેવું પડશે, વાતો કરવી પડશે, એને મનાવવા પડશે. ઓકે, એ 5 મીટરની સાડી પહેરવાની, માથે ઘૂંઘટ કાઢ્યો હોય, એ લાલ કલરની બિંદી નાખી હોય, એવું? હા એવું ક્યારેય નહીં. પણ એમાં તું ખરેખર, મેં જોયું ને તો બહુ સરસ લાગતી હતી, અને આમાં તું રણવિખણ લાગે છે. કેવી લાગું છું? એટલે આમાં નથી બરાબર લાગતી એમ કહું છું. છો આદિત્ય કુમાર? આદિત્ય કુમાર, મારી વાત સાંભળી લેજો. હા બોલો. સંસ્કાર તો મારામાં કુટી કુટીને ભર્યા છે, પણ હું કોઈને દેખાડીશ નહીં. અરે તો એ શું કામના, દેખાડ ને. કીધું ને નહીં દેખાડું, સમજાતું નથી? હું તો આવીને આવી જ રહીશ. તમારા બાને મારાથી વાંધો હોય ને તો ગેટ આઉટ, કહી દો એમને. કહી દઉં છું, કહી દઉં છું, પણ તું છે ને મારી સામે આવી રીતે આંખ એટલે કે ડોળા કાઢીને વાત નહીં કર. મને છે ને ડર ન લાગે, પણ કંઈક થવા લાગે, એટલે છે ને પ્રેમથી વાત કરવાની મારી સાથે. હું કઈ બોલતો નથી એટલે તારે મનમાં આવે એમ તું બોલે જાય છે. જાને જીગર જાને મન, તુજ કહે મારી કસમ. આ તમારા બારિયાને અને સમજાવીને રાખજો. મારે તો તને સમજાવી હતી, બાને હું કેમ સમજાવીશ? કેવા ભોળા છો નહીં તમે, ઇમ્પોસિબલ કામ હોય ને તમારે એ જ કરવાના હોય, મિશન ઇમ્પોસિબલ. ખબર જ છે ક્યારે માનવાની જ નથી, તો શું કામ લપ કરો છો અહીં આવીને? પ્રયત્ન
ઓલું કહેવાય ને કે પ્રયત્ન કરતો રહેવાનો, ક્યારેક સક્સેસ મળી જાય. ક્યારેક ને ક્યારેક સક્સેસ મળી જાય, મળી નથી અને મળવાની નથી. અને હવે લેક્ચર કર્યું ને તો મારા મમ્મીના ઘરે વહી જઈશ. અરે ના ના મીરા, તું એમ જતી રહે તો મારું શું થાય? એ તો તમને કહું છું, તમને મારા વગર તો ચાલે જ નહીં. મારે તો શું તારી સેવા કરવાની હોય ને, એટલે હવે તો આદત પડી ગઈ છે. સાલા હાથ પણ એવું કે પગ દબાવ માથું દબાવ, પગ દબાવ માથું દબાવ, અને એ ન દબાવે ને તો સાલા દુખવા લાગે. બોલ, હમણાંથી તો મને એવું થાય છે, ખબર છે શું? શું? ગળું દબાવ, ગળું દબાવ, ગળું દબાવ, ગળું દબાવ. ના 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 ના, એવું નહીં. ગળું દબાવ, ગળું દબાવ ન સારું લાગે. હા, જો હું બાને કહીશ ને તને છેલ્લી વાર કહી દઉં છું, તું છે ને સારા કપડા પહેર ને તો બા જલ્દી અહીંથી જતા રહેશે. કે એને એમ થશે કે વાહ, હા વહુ કેટલી સારી છે, સંસ્કારી છે, અને તમને બંનેને જોઈને હરખમાં ને હરખમાં પાછા સાજા થઈ જશે અને ફટાફટ એના ઘરે જતા રહેશે. એટલે કહું છું. કેટલું મસ્ત બોલો છો, જાવ ને અહીંયાથી, કોઈ માનવાનું નથી. સો ચીપ પીપલ, પીપલ. આવું બધું બોલ્યા કરે ઇંગ્લિશ, જાણે એને એમ કે મને એકને ધાવડે છે. મને તો આ બાજીએ શું જોતી. બહુ મોડું થઈ ગયું. કેમ છો દામિનીબેન? હું મજામાં છું, પણ તમે બંને આજે અહીંયા? આજે તમે જલ્દી આવી ગયા હોસ્પિટલથી ને? હા, કામ હતું તમારે? હા. શું થયું બોલ છો બંને? કઈ બીમાર બીમાર નથી ને? તો ચેકઅપ કરી આપું. હા ના 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 ના, અમને કોઈ બીમારી નથી. દામિની મેડમ, બીમારી તો અમારા ઘરમાં છે, પણ હવે કેવી કેવી રીતે તમને? કોને શું થયું? અમારા ગામડેથી મારા સાસુમાં આવ્યા છે, સાસુમાના મમ્મી, ગરડા સાસુમાં. તો એ બીમાર છે? ના આવે, એ બધાને બીમાર કરે છે. કેમ, કોરોના થયો છે? ના આવે, આ ડોક્ટર છે તો એ બહુ ભોળા છે. નહીં સાંભળો, એ છે ને ચૂની રૂઢીવાળા માણસ છે, એકદમ રૂઢિચુસ્ત. સાડી જ પહેરવાની, સેથો પૂરવાનો, બંગડી પહેરવાની, અને અમને લોકોને આવું ગમતું નથી. એટલે છે ને અમે તમારી પાસે આવ્યા છીએ કે એવી કંઈક દવા આપો ને કે આ ડોશીમાં સૂતા જ રહે 24 કલાક. હા, જો એની તો છે ને કોઈ દવા નથી, બહેની નથી ને બંધ છે નહીં, જેવું ચાલે છે ને એવું ચાલવા દેવાનું. પણ આવું ના ચાલશે ને તો અમે નહીં ચાલીએ, એનું શું? મીરા, એ છોડ ને, આપણી પાર્ટીની વાત કર ને. હે, કઈ કીધું? અમે એવું કહેતા હતા દામિનીબેન કે અમે છે ને અત્યારે પાર્ટીમાં જઈએ છીએ, તો અમે એવું વિચારતા હતા કે તમે પણ ચાલો ને, એટલે અમને પણ કંપની મળી જશે અને થોડું મજા આવશે તમને પણ. એ ના હો, આ મારા ઘરે છે ને આ પાર્ટી બાર્ટી અલાવ નથી, હું ના આવી શકું. મેં ડોક્ટર છો કે ચપરાસી? દેખાય છે આ કોણ યુઝ કરે? ડોક્ટર. આ કોણ પહેરે? ડોક્ટર. તો હું ડોક્ટર છું, ચપરાસી નહીં. તો પણ તમે આવા કેમ છો? આવું સારી પહેરીને ફરવાનું ને પાર્ટી શાર્ટી નહીં કરવાની ને એટલે શું? અરે હું છે ને પહેલેથી આવી જ છું, અને મારું ઘર છે ને ત્યાં પણ આવી જ રીતે ચાલતું આવ્યું છે. સમજી ગઈ, આ પહેલેથી જ બુદ્ધિ વગરના છે એમ કે છે. ઓહો, અચ્છા, ઓકે. તો તમે નહીં આવો? નહીં, હું નહીં આવું. અમને તો લાગ્યું કે નવા પાડોશી છો, તો ચલો તમને પણ થોડું મજા કરાવીએ. પણ તમે બહુ ગામડેથી આવો છો એવું લાગે છે. એક કામ કરો, તમે છે ને બંને ક્યારેક મારા ઘરે આવજો, આપણે ઘરે પાર્ટી કરશું. ઘરે પાર્ટી કોણ કરે? હું. સોરી, અમને નહીં ફાવે. ચલ ને, આની જોડે ટાઈમ પાસ કરવા દો. જા, હું આવું છું. હા, દામિની મેડમ, સાચું બોલો, તમારા ઘરે આવું કાંઈ અલાઉડ નથી કે તમને કાંઈ આવડતું નથી? એક કામ કરો, ચાલો બહાર મળો મને, હું તમને કહું. હલો, ના ના, એક કામ કરો ને, હું હવે ઘરે જઉં છું, આપણે પછી મળીશું. ચીપ પીપલ, ચીપ પીપલ. મજા આવી ગઈ પાર્ટીમાં, હે ને? બહુ જ મજા આવી ગઈ. મને તો એવું થાય છે ને કે 2-3 દિવસ એકવાર નીકળી જવું જોઈએ ઘરમાંથી. પણ આ તમને ડોક્ટરનું કંઈ સમજાયું? જોયું નહીં, આવી જ નહીં આપણી જોડે. કેવી ચીપ માણસ છે ને. શું ખબર એને શું હોય, કેવી સાડી પહેરીને કેવી લાગે, અજીબ જ લાગે મને તો. હા, અને કેટલી સિમ્પલ સાડી પહેરી. આપણે ડોક્ટર હોય તો આમ કેટલા મસ્ત એન્ટ્રીમાં ફરતા હોય. આપણે ડોક્ટર નથી તો આવી કેટલી એન્ટ્રીમાં ફરીએ છીએ. ડોક્ટર હોત તો આપણે હાય હાય. બસ હવે સપના જોવાનું બંધ કર ને,
મને તો ટેન્શન નથી જતું. શેનું? આનું. હા. બા. શું થયું બા? શું જોવે છે આ? કાંઈ નહીં. શું થયું? કાંઈ નહીં કહું છું. તને સાચું કહું, મને ડોશીમાને જોઉં ને તો ડર જ લાગે. હમણાંમાં કંઈ ભૂતભૂત તો નહીં હોય ને? એ શું કાંઈ પણ ભૂતભૂત શું હોય? શું કાંઈ ના હોય હવે? જો ને કેવી રીતે આપણી સામે જોવે નહીં, મને તો બીક જ લાગે. મને તો લાગે છે કે એનું થોડું મગજ ચસકી ગયેલું છે. થોડું? પૂરેપૂરું મગજ છે જ નહીં. મગજ હોય ને એ આવા હોય જ નહીં. કોણ જાણે, આવ્યા ત્યારથી હું તો ડિપ્રેશનમાં જ આવી ગઈ છું ને. તારો પગ લાવ તો. મારો પગ લાવ ને. દબાવવા હશે દે ને. હા દબાવો બા, બહુ જ દુખે છે મને. અને આ તમે બધી શેર ન્યુ રહ્યો ને તો તમને ન આવડતો હોય ટેભા ભરતા, લાઈવ ને હું ભરી દઉં. લાઈવ લાઈવ આ ફેશન છે, ફેશન. પાછું હું કીધું છે ને બા, આ શહેરમાં છે ને બધી છોકરીઓ આવા જ કપડાં પહેરે. આ તમે મૂકી દો ને, આ લાગી જશે. એટલે આવા ન પહેરાય કહું છું. આ જો આણે નથી પહેર્યું એવું. મારા ફાટેલા નથી, એના ફાટેલા છે. એટલે જ કહું છું, લાવ તો ઓલું ક્યાં આંગ્યું મારું હો ને દોરો લાઈવ ને. બા બા સાંભળો છો? સાંભળો મારી વાત. આ મેં જે પહેર્યું છે ને એ દુકાનમાંથી આવ્યું ને ત્યારે આવું જ હતું, અને જ્યાં સુધી પહેરીશ ને ત્યાં સુધી આવું જ રહેશે. માડી આવા પહેરાતા હોય શું વાંધો છે આમાં? હું વાંધો નથી એમ કે, આ જો તારું અડધું શરીર આમાં જ દેખાય છે. પણ એમાં એવું છે ને બા, એમને થોડીક હમણાં પૈસાની તકલીફ ચાલે છે, એટલે થોડુંક આ સસ્તું મળે, આ જીન્સ થોડુંક મોંઘું મળે, એટલે એમણે આવું લીધું છે ને મેં આવું લીધું હતું. હે લી, તારી પાસે પૈસા નહી તને કહું છું. હા હા, મારી પાસે પૈસા નથી તો મારી પાસે છે ને થોડાક પૈડા છે, લઈ જવાય, પણ આવા ફાટેલા લુગડા ન લેવાય. હા બા સાચી વાત છે તમારી, આવા ફાટેલા કપડાં ના પહેરાય. એક કામ કરો, તમારી પાસે જે પૈસા પડ્યા હોય ને એ લઈ આવો, મને આપી દો, હું નવું પેન્ટ લઈ આવું. એ હું લાવી દઈશ અને મને દુકાન બતાવી દેશે, પણ આવા તો ન જ લાવતી હો. હા હો બા, કેવા ભૂંડા લાગે. હા બા, તમે કયો એમ બા, તમે જાઓ બા. બોલવાનું નથી લોકો. શું છે આ બધું? હા તે મને હમણાં કીધું ને કે મેનેજર રાખ્યો છે મને, તો મેં વિચાર્યું કે હું થોડો બદલો લઈ લઉં એ વાતનો. જોજે હા, મારી સાથે બદલો લેવા નીકળી છે ને, આ બધું તને ના ભારે પડે. ચી પીપલ. પણ હવે આ ફાટેલું જીન્સ તો ચેન્જ કરી દો, થોડું પૈસા હું આપીશ, બીજું લઈ આવો. મજા આવી ગઈ. બાપુજી, બા બાપુજી ને ગયા ને 5 વર્ષ થઈ ગયા. એલી એ રોવા ક્યાં બેઠી? હજી જીવતો છે તારો બાપ, બોલાવે ને અહીંયા. મારો બાપ નથી જીવતો બા, એને ગયા ને 5 વર્ષ થઈ ગયા. એલી એ તું કઈ પીને બેઠી છે? કહું છું કે તારા બાપ ને બોલાવ, જા જલ્દી બાપ ને બોલાવ. કહું છું ક્યાં છે ઈ બા? તમને થઈ હું ગયું? એલી મને નહીં, તને થઈ ગયું છે, બેરી થઈ ગઈ છે. કહું છું બોલાવ તારા બાપ ને, મારે એનું કામ છે. બા બાપુજી ને લાવો. જટલાઈ જટલાઈ
હસી ઉભી ઉભી સોયા કરે લાવ તારા બાપ ને આજેના બાપ ને બતાવી દઉં આખી જિંદગી મને બકરીની જેમ રાખી કા આ જો આ સિયણ સૂટી થઈ છે આજે હું તારો વારો પાડી દઉં એલી એ રીસડી કેટલી વાર છે બોલે તારા બાપ ને કહું છું લો બાપુજી એ આ હું છે એનો ફોટો નથી જોતો મારે તો તારો બાપ જોઈશે બાપ બોલાવી સાહેબ બા બાપુજી હવે ફોટામાં છે હવે ઉપર ગયા એમને હાજરા હાજુર ક્યાંથી લાવું એલી એ તારો બાપ કાંઈ એવડો અમથે નથી ફોટામાં હમાઈ જાય એ કહું છું એ મોટો પાસ હાથનો છે લઈ આવે ને બા તમે સમજો તમને હું થઈ ગયું છે આ બાપુજી છે આમ જો આમ જો મારા ફોટામાં ન જોવો દાંત કાઢ્યા કરે છે એને આય બોલાવ બોલાવાય બા ના આવે બાપુજી ના આવે પણ તમે છું હે ભગવાન તમને શું થઈ ગયું મને કાંઈ નથી અતોડી છાય સાબો ને છાસ ને આ આપો આ પુલાવો લોટો લાવો એ સોરી આઈ માય આ માય કહું છું આમાં લોટો હાથવું છો હું જોઈશ તારે નાકા ઉપર ઓલો પાણીપુરી વેસે છે એની સોડી છે ને તું અરે બા આ ભૈયાની છોકરી નોય આપણા પાડોશી છે ને એમની બહુ ડોક્ટર છે ડોક્ટર ડોક્ટર નો ડોક્ટર સાંતાવ સાંતાવ આ મારા પરમ પૂજ્ય માજી છે આ મારા બાપુજી છે અને એમને કઈક થઈ ગયું છે સમજે એટલે આજે આવું બધું બોલે છે ને બા હા છે ને ભૈયાની દીકરી નય આપણે બાજુવાળા બાજુવાળા છે ને પડોશી એમની વહુ છે વહુ એલી એ કેની ડોક્ટર ને હું છે એ સાસ બા દેતી ને હું છે ને આપણા ઘર માં કહું છું કે પછી છે ને તમે મારા ઘરે આવશો ને ચેકઅપ કરાવો તો ચેકઅપ નહીં કરી દો તે છાસ નો દીધી ને મારી વાત સાંભળો આ લોટો લો ફ્રીજ માં છાસ મૂકી છે લઈને જતા રહો ને લ્યો એક લોટો છાસ એ આવીને ઘરમાં ન બોલાવાય કહું છું આજે સાસ લેવા આવીને કાલ કઈક બીજું લઈને જતી રહે મને એમ કહો ને તમને થઈ હું ગયું કાંઈ નહીં તાર બાપ ને બોલાવ કહું છું આર્યા આ નહીં જોયું હાવ બીકણ છે ફોટામાં હમાઈ ગયો છે કહું છું હાસા બાપ ને લાવ લાવ અહીંયા તે હાચું છે મારો બાપ ફોટામાં અન્યારે વાત કરું મારે એનું કામ હતું પણ આમાં કામ વયો ગયો થોડું થોડું એવું લાગે છે લાગ્યું જ મને એક કામ કરજો મારા ઘરે આવજો મારા ઘરે છે ને મસ્ત દવા છે હું આપી દઈશ એ હારું હારું હવે તમે છાસ લઈને જાઓ એ બા છાસ એ તો ખબર હશે તી બધું મફત નું લેવા આવું છે અહીંયા કોઈ પૈસા ન દેવા બા બા આ બાપુજી મારે ઈ ન જોતો મને ઓલો જોઈ છે ઉપર હૂતો છે ને એને અહીં લઈ આવ કહું છું હૂતા નથી બાપુજી પોતાની પ્રેમ માં છે હાલો બા તમે બાપુજી અરે આવું વર્તન નહીં કરો હું તો આ હાલી ભગવાન આવ ગાંડા જેવી છે મન લાગે છે કે પી બી ગઈ લાગે બાકી આવું ન બોલે એનો બાપ તો બીકણ છે હો જો ન આવ્યો ને એ મારો હાકોટો જ એવો છે એ આવે ક્યાંથી અહીંયા
આગળ જ છે કે શું આગળમાં? મોટા ભાઈ, આ કોણ હતી? અરે આ તો આપણી બાજુમાં નવા રહેવા આવ્યા છે ને, એમની વહુ ડોક્ટર સાહેબ. ડોક્ટર જે હોય એ પણ બાકી જોરદાર હતી. ગમી? મને ગમી ખરેખર. આમ જોતો ખરા કેટલા મસ્ત લાગે. સાડી પહેરી છે પણ વ્યવસ્થિત, એકદમ વ્યવસ્થિત. અને આપણી ઘરવાળીઓ જો, અહીંયાથી ફાટલું પહેરે, અહીંયાથી ફાટલું પહેરે. અરે ક્યાંથી જોવું એમ થાય. ટી શર્ટ પહેરે, પાર્ટીઓમાં જાય, કયા શોખ નથી એમ કે મને. પાછું સાત ચોપડી ભણી છતાંય ઇંગ્લિશ બોલવાનો શોખ નહીં. ચીપ પીપલ. મારા ભાભી એ સાંભળી સાંભળીને મારા કાનના પડદા ફાટી જશે. એ નહીં બોલતો છે ને. તો આ ડોક્ટર જો, ખરેખર આટલું ભણ્યા, ડોક્ટર બન્યા, છતાં પણ આમ કેટલા વ્યવસ્થિત રહેતા આવડે છે ખરેખર. હા, મારી ગીતા જો આવી સાડી પહેરીને હોત. ગીતા? મોટા ભાઈ, શું નામ તું? ગોપી વહુ. ગોપી, ગોપી થાય થાય. હા, મારે થાય છે, નામ ભૂલાઈ જાય આવું થાય. કારણ કે મને તો છે ને એક જ નામ આવડે એનું, મીરા ન ફાવે એટલે એને છે ને હું કહું માથાકોટ, વાવાઝોડું, આવા બધા નામ દઈએ ને ત્યારે દિલને ટાઢક પહોંચે, ટાઢક. હાલ ત્યારે માથાકોટને મળી લઈએ. પણ ખરેખર ડોક્ટર સાહેબ એટલે ડોક્ટર સાહેબ વાત ન પૂછો. હાલ ત્યારે મજા આવી ગઈ સાચી, બહુ જ. કેમ તમે લોકો આટલા બધા હસો છો? લે, હસવા જેવી વાત છે તો હસીએ છીએ. તમારે હસવું છે તો તમને પણ કહું. આ ખબર છે, બે ત્રણ દિવસ પહેલા બાએ ખેલ માંડ્યા હતા, બહારાડો પાડતા હતા, નખરા કરતા હતા. હા હા, મમ્મી વાત તો કરતા હતા, ખબર નહીં એમનું મગજ ચસકી ગયું હતું. ના, મગજ ચસકી નહોતું ગયું, મગજને જાણી જોઈને ચસકાવી દીધું હતું. એટલે જે વાત હોય એ સીધે સીધી કોને? હા, તો સીધી સીધી વાત કહું છું, મેં બાને દારૂ પાયો હતો. શું? હા ભગવાન, કેવી મજા પડી ગઈ ત્યાં. બા તો છે ને આખે આખો ખંભો પી ગયા હતા. હા, તમે લોકો કેવા માણસ છો. કેવા? બા સાથે આવું કરાય? લે, કેમ ના કરાય. આ તો હું બાને થોડી મોડર્ન લાઇફસ્ટાઇલ જીવતા શીખડાવતી હતી. અને બા હવે તો એટલા ફ્રેશ લાગે છે પીધા પછી કે તમને શું કહું. ફ્રેશ લાગે છે એમની ઉંમર પ્રમાણે તમને જરાય શરમ ના આવી યાર. મીરા, તને આવી હતી? ના ના, મને તો શરમમાં ખબર જ નથી પડતી કે શરમ કોને કહેવાય. શરમમાં કાનો માતર નહીં ને પાછું. એટલે હે ભગવાન, આ તમને લોકોને સમજાવવા પણ કેમ, બધી વસ્તુમાં મજાક જ સૂજે છે. શું દેવાંગ, તમને કેવું લાગ્યું પ્લાન એ તો બોલો. અરે શું કેવું લાગ્યું, કઈ સારું કામ નથી કર્યું તમે લોકોએ? લે બોલો, બાને આટલા ફ્રેશ કરી દીધા, તમને ખબર છે બે ત્રણ દિવસ તો હજી ચક્કર જ ખાય છે. બે ત્રણ દિવસ થયા છતાંય ભાનમાં નથી આવ્યા, વિચાર તો કરો. એમાં વિચાર શું કરવાનો, હવે બારે લિમિટ રાખવી જોઈએ ને. આપણને ખબર છે કે આપણને દારૂ ચડી જતો હોય તો લિમિટમાં પીવાય ને. અરે પણ એમને પાવો શું કામ જોવે, એ થોડા પીવે છે. મને તો એમ થયું કે બા થોડું એન્જોય કરે, હવે હમણાં બે પાંચ વર્ષમાં તો મરી જ જવાનું છે કે નહીં, તો જીતા જીવે સારું કામ કરી નાખે એમ. આને તો સારું કામ કઈ રીતના કહેવાય મને એ સમજાવો પહેલા. તમારા માટે સારું ન હોય તો મારા માટે સારું ન હોય. મને તો ગમ્યું, મને તો બહુ જ મજા આવી. મને ગમ્યું અચ્છું મીરા, એ તારો પ્લાન જક્કાસ હતો. થેન્ક યુ. આખું ઘર ગોટાળે ચડ્યું છે 3 દિવસથી ને પ્લાન જક્કાસ હતો. એક મિનિટ, અમારી જિંદગી ગોટાળે ચડી તો તમને ના દેખાયું, અને તમારા બા 2-3 દિવસ ગોટાળે શું ચડ્યા, તમે તો બાજવા ઉપર આવી ગયા બેલે. એટલે તમે બા સાથે બદલો લીધો એમને. એ તમને લોકોને આ કપડાં પહેરવાની ના પાડે છે, વાત વાતમાં ટોકે છે,
એટલે તમે લોકો એમની સાથે આવું કર્યું? ના ના, એવું કઈ નહીં. અમે હમણાંથી બહુ પાર્ટીમાં નથી જઈ શકતા ને, તો અમને એમ થયું કે ઘરે જ પાર્ટી કરી લઈ બા સાથે, એટલે. મોટા ભાઈ, પણ આપણે ત્યાં જઈને કરશું શું? અરે એમાં કરવાનું શું હોય, આમ મળવા કે જોવા તો જઈ શકીએ ને. હા, ડોક્ટર સાહેબ ઘરે આવી જ ગયા હશે એટલે આપણે જોઈએ તો બે ઘડી આનંદ થાય અને આપણું માઇન્ડ છે ને એકદમ ફ્રેશ ફ્રેશ થઈ જાય. સમજે છે ને? હા હા, સમજે છું. તો ચાલ, આજ તો આપણે છે ને ઓરેન્જ મોલમાં જ જવું છે શોપિંગ કરવા માટે. ત્યાં બહુ મસ્ત મસ્ત ઓફર હોય છે અને મારા જ સ્માર્ટ વોચ લઈ જ લેવી છે. ભલે. અલે આ બે ક્યાં જાય છે? ઘરે તો એમ કઈ નીકળતા, ઓફિસમાં જઈએ છીએ અને આ સોસાયટીમાં અને પાછા ચાલીને. ચાલતો ચાલતો આપણે પાછળ જઈએ. ક્યાં જાય છે? ડોક્ટરના ઘરે? અલી ડોક્ટરના ઘરે કેમ? કેમ આદિત્યભાઈને તાવ આવ્યો છે? ના ના, દેવાંગને કઈ થયું છે? કીધું તો નથી પણ જોઈને લાગતું નતું કઈ થયું હોય એવું. મક્કી દાળમાં કઈ કાળું છે? હા ગોપી. ના ના, હવે દાળમાં શું કાળું હોય? ચલો આપણે બી જોઈને જોઈએ. હા, આખી આખી દાળ જ કાળી છે નહીં. ચાલ હવે બની શકે. આગળ બોલજો કે દાંત જ કાઢજો. હા, બોલવું તો છે. મારે આપણે પૂછવાનું છે ને? હા, પૂછવાનું છે તમને. અરે આને મજા નથી. શું થયું છે તને? હા, બહુ પેટમાં બહુ દુખે છે. તમારું પેટ ક્યાં છે? પેટમાં દુખે છે. કઈ દવા હોય તો આપો ને, આપો ને, આપો ને. હા, બહુ દુખે છે. હું ચેક કરીને દવા આપી દઈશ. ચેક કરો, સુઈ જા. ચેક કરો, બસ મારા ક્લિનિક પર આવજો, ત્યાં હું ચેક કરીને તમને દવા આપી દઈશ. અહીંયા નહીં, ક્લિનિક પર આવવું પડશે ને? હા, બરાબર છે. ક્લિનિક પર જવું પડે ને? અહીંયા તો ઘર કહેવાય. ઘરે કોઈ નથી ને? એટલે મને ખબર છે ઘરે કોઈ નથી એમ, પણ આ તો પૂછું છું, ઘરે કોઈ નથી ને એમ. તમે કામ બોલો ને. કામ ને? હા, જો કામ આપણે શું હતું? બાકી સાડી મસ્ત પહેરે. સાડી બહુ સારી છે ખરેખર. તમારી સાડી એટલે ડોક્ટર સાહેબ કઈ ન ઘટ્યો ખરેખર. જોદા, આ માંદડી પહેરો તમે, હું પહેરવો? જો જો, આ જો જો, મેચિંગ મેચિંગ હો, સેમ છે. પેક કરીને આપી દઉં, તમે પહેરશો? સાડી મારે પહેરીને ક્યાં જવાનું છે? આ સાડી પહેરીને હું શું કરું? આ ભી પહેરશે ને? હા હા, એ પહેરશે. ના ના, હવે એ ફાડી નાખશે. રેવા દે ને. ડોક્ટર સાહેબ, તમે આમ બંગડી પણ બહુ મસ્ત પહેરી છે ખરેખર. ખરેખર બંગડી મસ્ત, જોરદાર. તમે મારા પર નિબંધ લખવા આવ્યા છો? નિબંધ તમારા ઉપર તો લખી એટલું ઓછું પડે, કારણ કે તમે તો રૂપ રૂપ ના અંબાર. તમારે શું વાહ, તમે તો જાણે લતને આમ કરો ને ત્યાં તો બધા આમ પડી જાય ખરેખર. કેવી મસ્ત સ્માઈલ, જોરદાર. તમને ખબર છે મારી એટલી તારીફ તો છે ને મારા ઘરવાળાએ કોઈ દી નથી કરી. હા જો, હવે પગડાનું ડોક્ટર સાહેબ. અરે ભાઈ, જે મેન વાત કરવાની વાત હવે યાદ આવી ગયા. તમે હમણાં કીધું ને કે મારા ઘરવાળાએ ક્યારેય મારી તારીફ નથી કરી. સેમ પ્રોબ્લેમ અમારી ઘરવાળી. ઘરવાળી ક્યારેય સુધરવાની નથી. તમે એવી દવા આપો, એવી દવા આપો કે આમ તમારી જેમ સાડી પહેરવા લાગે, બંગડી પહેરવા લાગે, મંગળસૂત્ર પહેરવા લાગે. યે તમારી ઘરવાળી છે ને કોઈનાથી સુધરે એમ નથી.
જીભડો જોયો છે ને એટલો મોટો છે. મજા આવે એમ બોલી દે. ખાસ તો ઇંગ્લિશ બંધ થઈ જાય ને એવું કરો કઈ. પીપલ ના 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 નહીં બોલતા કાનના પડતા ફાટી જાય મારા. એ નહીં એ નહીં બોલતા. જો અમારી પાસે છે ને કઈ એવો ઈલાજ નથી કે એમને અમે સુધારી શકીએ. તમે સમજો છો ને? હા સમજું છું. પણ આમાં હું શું કરી શકું? તમે સાહેબ ડોક્ટર છો ને તમે તો ડોક્ટર તો છે. કઈક તો દવા આપો. ભગવાનનું બીજું રૂપ કહેવાય તો તમે જ કઈક કરી શકો. આ તમારી બૈરીઓને છે ને આપણે સમજાવીએ ને તો એ સમજે એવી પણ નથી. મેં તો સાંભળ્યું હતું કે ડોક્ટર સાહેબ પાસે બધી દવા હોય પછી તમારી પાસે આવ્યા હતા. પણ લાગતું નથી કઈક તમારી પાસે થશે કઈ. અરે થશે થશે થશે. ધીરજ રાખ ભાઈ ધીરજ રાખ. જો ડોક્ટર સાહેબ આ છે ને મારી ઘરવાળી તો મારું કઈ સાંભળતી જ નથી. અને એને કઈ કહેવા જઈએ ને એ પહેલા એને કઈ કહી દીધું હોય. એટલા માટે તમારી પાસે એવો કોઈ ઉપાય હોય ને કે આમ તમે એને કહો અને એ માની જાય પછી અમારું જ માને બીજા કોઈનું નહીં. ખાલી એક એવી ટીકડી આપો ને તે ટીકડી ટીકડી થઈ જાય. જોયું ને મને ખબર જ હતી કે આ લોકો આવું કંઈક કરશે જ. જોઈ લે આ તારા વિશ્વાસનું પરિણામ. પણ તું હવે શું કરી? શું શું કરી? ચાલ હવે શું ચાલ? ડૉક્ટર સાથે સેટિંગ કરી લેશે તો આપણે ક્યાં જશું? કંઈક તો કરવું પડશે. પણ અત્યારે ત્યાં તો નહીં જવાય ને. ચાલ હવે કરે. ના રે ના હું તો અત્યારે જ એમને જીત મારું છું. ગોપી ગોપી થોડું તો વિચાર કર. ત્યાં શું જાય છે? ચાલ ઘરે આમ અમને મૂકીને. હા પછી જોઈ લઈશું એ લોકોને તો આપણે. હાય હાય ચીપ પીપલ. આપો ને આપો ને. અરે ડોક્ટર સાહેબ તમે આપો ને તમારા પગે કરું છું. ડોક્ટર સાહેબ જુઓ તમે કહેતા હોય ને તો તમને આમ જુઓ પ્રણામ કરું. ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ દવા આપો. ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ આપો. ડોક્ટર સાહેબ આપો ને બસ. તમારા ઘરમાં બધા ગાંડ જ છે કે શું? ગાંડા માણસ છે કઈ? અરે માણસ છે કે મદારી? યા હા હા કાલે ક્લિનિક પર મળીએ. એ ફોન અમારા બેના ઘરવાળા અહીંયા શું કરતા હતા સવારે? હા તમારા બંનેના હસબન્ડ છે ને એ મને બહુ લાઈક કરે છે. તારામાં છે શું લાઈક કરવા જેવું? લાગે છે તો પૂરી પાણી પૂરી વાળી. મારા ઘરવાળા તને લાઈક કરે છે એમ. બટ એકચ્યુઅલી ડાર્લિંગ યુ નો તમારા હસબન્ડ છે ને એ પાણીપુરી વાળીને જ લાઈક કરે છે. હા આવીને. યસ ડાર્લિંગ આપણા જેવી મોડર્ન છોકરીઓને મૂકીને આને લાઈક કરે છે. મીરા હવે શું કરશું? હવે શું કરશું? આને તો છે ને કરું દબાવી દેવું જોઈએ. ના 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 તમને ખબર છે હું શું વિચારું છું? તમારા હસબન્ડ તો મને લાઈક કરે છે ને. હવે દેખાવમાં એ પણ હેન્સમ છે. મારા ઘરડા તો હેન્સમ જ છે ને તઈ વડકા. હા તમારા હસબન્ડ પણ બહુ હેન્સમ છે. એ મારો હસબન્ડ સામે તો છે ને તું જોતી જ નહીં. હા તને કહી દઉં. અને તમારા હસબન્ડ મારી સામે જોશે તારામાં છે શું જોવા જેવું? મારી વાત તો સાંભળો. હું એવું વિચારું છું કે મારા હસબન્ડને છે ને હું ડાયવોર્સ આપી દઉં ને તમારા બંનેને હસબન્ડ સાથે મેરેજ કરી લઉં. એ તું ગાંડ થઈ ગઈ છે. એક તો કોઈકનું ઘર ભંગાવે છે અને તારો બિચારો ઘરવાળો એનો આમાં શું વાત છે? પણ હું થોડી ને સામેથી ગઈ હતી તમારા હસબન્ડ પાસે. એ આવ્યા છે ને એટલે જેટલા સામેથી આવશે તો એટલા સાથે લગ્ન કરીશ. અરે ના ના પણ આ તમારા બંનેના હસબન્ડ છે ને એ બહુ ક્યુટ બહુ હેન્ડસમ બહુ જ મસ્ત દેખાય છે. બસ રોકાઈ જા. હા રોકાઈ જા. એ અમારા ઘરવાળા છે તું ખોટી ખોટી હરખાય છે બેન. પણ તમારા હસબન્ડ છે ને હવે તમારા હાથમાંથી ગયા. હવે તે મારી પાછળ લટ્ટો છે. મારી પાછળ એનું લટ્ટો થવાનું કારણ કઈ છે? અમને હવે તું આમ જો હું કેટલી મસ્ત દેખાઉં છું.
મારા વાળ, તમને ખબર છે શું કહેતા હતા? ઓહો, તમારા વાળ, તમારી સાડી, તમારી બંગડી, આહાહાહા, એ ગુજ્જા ડાવો ગયા. સાચું બોલને હવે. લે, મારા પર વિશ્વાસ નથી ને. જાઓ તમારા હસબન્ડને પૂછી લો. એ તો કહેતા હતા કે અમે છે ને અમારા ઘરવાળીને મૂકી દેવાના છીએ હવે. પણ શું કામ? અમે શું બગાડ્યું છે એમનું? તમે કોઈ વાત માનો છો તમારા હસબન્ડની? અને હું કેટલી ડાઈ છું, એ જેવું કહે ને એવું કરું છું. હે, પાણીપુરી વાળી બાઈ, તો આપણે ઘરવાળાની વાત માનીએ તો એ આપણને છોડે ને એવું હોય? હા, અને તને ખબર છે આ તું જે મને પાણીપુરી વાળી કહી છે ને, અમારે લગ્ન થઈ જશે ને પછી તારો ઘરવાળો પાણીપુરી વાળો થઈ જશે, પછી આવજે 10 રૂપિયાની પાણીપુરી ખાવા. બુદ્ધિ વગરની છે તું. મારા ઘરવાળાને પાણીપુરી વાળો બનાવવા નીકળી છે? ના ના, હું આજે તને સમજાવીશ, કંઈ પણ કરીશ, પણ આ પાણીપુરી વાળી છે ને એને તો નહીં જ જીતવા દઉં. જા જા જા. એ તું સાંભળતો શું કીધું મારા હસબન્ડે? એને તારામાં શું ગમ્યું તું એ બોલ જલ્દી. અરે એ તો છે ને ચેકઅપ કરાવવાના બહાને મારી પાસે આવે છે મને મળવા માટે. પણ તારામાં ગમે છે શું એ ફાટને? હું આખી જેને ગમું છું. હવે તું જૂની થઈ ગઈ, હવે તું જા. હા જા જા, તારું પત્તું કાટ. એ પ્લીઝ એવું ના કર ને. તું કે નહીં હું શું કરું તો એમને ગમું? આ તું છે ને મારી જેમ તૈયાર થવાનું રાખ. આમ જો સાડી પહેર, સંસ્કારી બન, આવું કરીશ ને તો આ તારા હસબન્ડ છે ને એ થોડો ઘણો ભાવ તને આપી દેશે. બાકી છે તો મારો જ હસબન્ડ, એટલે થશે મારો હસબન્ડ. તું છે ને ખાલી સપના જો, હા એવું ક્યારેય નથી થવાનું. જા પેલી ગઈ ને, જા એની વાહે જા જા. મને એવું લાગે છે કે આ બંનેનું કામ થઈ ગયું. હા ફોન કરતી હતી. માને ફરવે તો છે ને. અમે લોકો સપનું તો નથી જોઈ રહ્યા ને? સપના જેવું લાગે છે પણ લાફોય વાગે છે. ના ના, બીજી નવી સોડીઓ કોણ છે? બઉ રૂપાળી લાગે છે એકદમ જોરદાર. મોટા ભાઈ હવે આ બહુ લાગે છે. મમ્મી, સુરજ તો બરાબર જ ઉગ્યો છે. આ તો અમને છે ને થોડીક ભાન થઈ ગઈ. ભાન થઈ ગઈ પણ કેવી રીતે? મમ્મી, પેલી ડોક્ટર છે ને એને અમને ભાન કરાવ્યું કે સ્ત્રી છે ને એ ગમે તેટલી મોડર્ન કેમ ના હોય પણ સાડી પહેરે ને ત્યારે જ સુંદર લાગે. મમ્મી, તમને ખબર છે અમે સાડી ન પહેરત ને તો તમારી સામે અમે નહીં પણ એ ડોક્ટર ઊભી હોત. કેમ? કેને? મમ્મી, આ તમારા બે છોકરા છે ને નરાધમ, એ ડોક્ટર સાથે લગ્ન કરવાના હતા અને એને એને તમારા બબ્બે દીકરાઓની એક વહુ બનાવવાના હતા. બોલો મમ્મી, અમે ખાલી મોડર્ન કપડાં પહેરતા હતા એમાં અમારો શું વાંક? એમાં તો એ છોકરાઓ તમારા એને પસંદ કરવા માંડ્યા હતા.
ના ના એવી કઈ વાત નથી. અરે અમે તો ત્યાં દવા લેવા ગયા હતા, બીજું કઈ કામ નહોતું અમારે ડોક્ટર સાહેબ નું. એક નંબર જુઠ્ઠા છે. નતા આવ્યો ના શરદી થઈને માથું દુખતું હતું તો દવા શેની? દવા 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 તમારી. તમે લોકો જે જીન્સને ટોપ પહેરતા હતા ને એની દવા લેવા ગયા હતા કે તમે સારી પહેરવા લાગો, પણ તમે તો કઈ પહેરતા નહોતા. ડોક્ટર કે દવા આપું આપું વિચારું અને તમને દવાઈ મળી ગઈ, અમને તો ખબર જ ના પડી. નામ તો અમારું આવી ગયું મમ્મી, મને તો કઈ એમાં ખબર જ નથી. પપ્પા તમે મારતા નહીં હવે. પણ દેવાંગ મન નહીં બા નહીં. પણ દેવાંગ હવે હું નહીં પહેરું મોડર્ન કપડા. તમે ડોક્ટર પાસે ન જતા હો દવા અસર કરી કે? હા હવે હું પણ નહીં પહેરું. પણ જો ડોક્ટર પાસે ગયા ને તો પહેરીશ. ના ના ડોક્ટર પાસે મારે શું કામ છે? અને તુંય આમાં બહુ રૂડી લાગે છે હો. પણ એક શરતે નહીં જઈએ હો. શું? હું તારા પગ નહીં દાબું હવે ક્યારેય નહીં. તો હું નક્કી કર્યું તમે? અમે પગ નહીં દબાવડાવી, પણ તમે ડોક્ટર પાસે નહીં જાવ તો જ. હા હા ડોક્ટર પાસે હવે નહીં જઈ. ડોક્ટર ને ના પાડી પડશે કે અહીંયા કઈ લેવા ન આવે. જો એ લેવા આવે તો પાછા તમે હાજી તમારી માજી ઉતરી બેઠી છે. એટલે મમ્મી ઘરમાં એ આવે તો પછી અમે તો શું કરીએ? અને બધા સાંભળો હવે, તું મન કોઈ દી ઓલું પીવડાવતી નહીં હો, નહીં તો પાછી વાના બાપ ને બોલાવીશ. તમારાથી ભૂલ થઈ ગઈ ને તો હવે બંને કાન મળી ને કઉ છું કે હવે આવી ભૂલ ક્યારે નહી કરતા. ગોઠવાય ચાલો. મારા મારી વહુ તો સુધરી ગઈ, પણ હવે તમે બંને સુધરી જજો બરાબર. હા મેં તો વ્યવસ્થિત જ છે. હા જો હવે પછી મારી વહુ તમને હેરાન નહીં કરે ને તમે મારી વહુને નહીં. હા મમ્મી. અને બા હવે તમારે ગામડે ન જવાનું, અહીંયા જ રહેવાનું છે હો. હા બા. હવે હું ક્યાંય ન જવાની, અહીંયા જ રહીશ. એક લોટો છાસ આપો ને. લાવો લાવો. ઓલ શું છે? તને ના પાડે છે, હું લઈ આવું. હું ને લાવો લાવો હું લઈ આવું. બાકી લાવો.